નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ગોંડલિયા દયા પટેલ ઈ લર્નિંગ ઝોન માં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના આ સેશન ની અંદર ધોરણ 12 ચેપ્ટર નંબર 9 એના ઉદાહરણના દાખલાનો આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 ની અંદર આઈ થિંક હું એવું માનું છું કે શક્ય બને ત્યાં સુધી દરેક ચેપ્ટરના સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલાનું સોલ્યુશન હું તમને પ્રોવાઇડ કરીશ તો એના માટે તમારે કઈ જ નથી કરવાનું માત્ર આ ચેનલ અરીસાની આકૃતિમાં આપણે વાત કરીએ તો અંતરગોળ અરીસાની અડધી પરાવર્તક સપાટી ને અપારદર્શક દ્રવ્ય વડે ઢાંકી દીધેલી છે અડધી સપાટી છે ને આપણે અપારદર્શક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે અને આ અરીસા ની સામે મૂકેલી વસ્તુ પ્રતિબિંબ પર સી અસર થશે વસ્તુ ને આપણે સામે મૂકીએ તો એની સી અસર થશે એ તમારે દર્શાવવાનું છે પહેલી વસ્તુ છે કે તમે માની લો કે કોઈ અરીસો હોય એ સંપૂર્ણ અરીસા ને આખો અરીસો છે પરાવર્તક અરીસો એમાંથી અડધો ભાગ ઢાંકી દો અથવા તો દસ વીસ ત્રીસ ચાલીસ ટકા ગમે એટલો ભાગ ઢાંકી દો તો તમારું જે પ્રતિબિંબ રચાવાનું છે એ પ્રતિબિંબ ક્યારેય પણ અડધું રચાય નહીં પ્રતિબિંબ હંમેશા આખું જ મળે છે તો પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ઉદાહરણ નંબર એકના સોલ્યુશનમાં પરાવર્તક સપાટીને ઢાંકતા હંમેશા પ્રતિબિંબ સંપૂર્ણ રચાય છે બીજી વસ્તુ કે તમે ઢાંકી દો માની લો કે આ છે અડધા ભાગ સુધી તમે ઢાંકી દીધો આટલો તો અડધા ભાગ ની અંદર જે પ્રકાશ આપાત થાય તો પ્રકાશ જે છે એ ઓછો થઈ જાય છે મતલબ કે પ્રકાશ જે છે એ ભેગો થયો હોય તો એ ભેગો થઈને પ્રતિબિંબ ની રચના કરતા હોય તો એમ કહી શકાય કે પ્રતિબિંબ જે પણ મળશે એની તીવ્રતા ઘટશે કારણ કે પ્રકાશના કિરણોનું પરાવર્તન જે થવું જોઈએ પેલા કરતા જે થતું હોય એના કરતા ઓછું થાય તો કહી શકાય કે અહીં પ્રતિબિંબની તીવ્રતા ઓછી બને છે ચાલ આ ફર્સ્ટ ક્વેશ્ચન તમારો હતો

પછી એવું કીધું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મોબાઈલ ફોન મૂકવામાં આવે ને યોગ્ય આકૃતિ દ્વારા તેનું પ્રતિબિંબ મેળવો અને મોટવણી એક સમાન કેમ નથી એ સમજાવવાનું છે મોટવણી જે છે એક સરખી કેમ નથી એ તમારે સમજાવવાનું છે તો પહેલી વસ્તુ તમે છો કે આકૃતિને હું અહીંયા ઇનલાર્જ કરીને દેખાડું છું આવી રીતે આ એની અક્ષ છે મોબાઈલનો બી જે છેડો છે અહિયાં આટલો છેડો બે છેડા નામ આપે આ બી છેડો અને આ એ છેડો હવે બી છેડો exact સી ઉપર છે તો તમને ખબર છે કે જે બિંદુ બી ઉપર હશે મતલબ કે વક્રતા કેન્દ્ર ઉપર હશે વક્રતા કેન્દ્ર પર રહેલા પદાર્થનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર જ મળે છે અને રહે આ આપેલો મુદ્દો કે પ્રતિબિંબ જે છે એ જ મળશે બરોબર અને મોટવણી ની વાત કરીએ તો મોટવણીમાં આપણે જોઈ શકીએ કે મોટવણી જેટલી હતી એટલી જ મળશે તો માની લો કે હું અહિયાં વસ્તુનું પ્રતિબિંબ નાઉ તો મને નીચેની એ મળશે તો મોટાવણી આ રીતે થઈ ઓકે નેક્સ્ટ માં એવું કહું કે b થી a તરફ જાઓ તો વસ્તુ જે છે એ ક્યાં જાય છે ધીમે ધીમે તમે જુઓ તો c અને f ની વચ્ચે છે તો એમ કહી શકાય કે હવે b અને a બિંદુ c અને f ની વચ્ચે છે જો બિંદુ c અને f ની વચ્ચે હોય તો એ પરિસ્થિતિમાં આપણે શું કહી શકીએ c અને f ની વચ્ચે હોય તો એ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે પ્રતિબિંબ મળશે તો જેનું પ્રતિબિંબ c અને અનંત ની વચ્ચે સી થી નજીક માં મળે છે બરોબર તો મતલબ એવું કહેવાય કે વચ્ચે કોઈ બિંદુ હું અહિયાં લઉં છું પ્રતિબિંબ આવશે અને f હોય તો મોટવણી જે છે ઇઝ લેસ દેન માઇનસ વન મોટવણીની ની કિંમત જે તમે લખશો તો એ લેસ દેન માઇનસ વન માઇનસ એક કરતા નાની હશે એટલે કે માઇનસ બે ત્રણ ચાર એટલે ઇન શોર્ટ તમારું કહેવાય કે પ્રતિબિંબ છે એ મોટું મળશે ઉલટું મળશે અને વાસ્તવિક મળશે તો આ રીતે થયું પછી ધીમે 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 એ સાઈડ જતા જાઓ છો તો આ પ્રતિબિંબ મોટું થઈ જાય તો તમે જોઈ શકો છો કે મોટવણી નું પરિમાણ તમે જોશો અલગ મળશે તો વસ્તુ જે છે તમને જેવી હતી એવી જ તમને પ્રતિબિંબ મળતું નથી ક્લિયર મતલબ કે અહીં મોટવણી સમાન મળતી નથી તો લખી શકાય કે અહીં જે આકૃતિમાં તમને એનો આકાર દર્શાવ્યો પછી નેક્સ્ટમાં કીધું કે શું પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે ખરી અરીસામાં જે પણ વિકૃતિ મળે છે તો એ સાપેક્ષ સ્થાન પર આધાર રાખે તો simple વસ્તુ છે કે જો સ્થાન બદલશો તો વિકૃતિ બદલાશે તો કે હા અહીં મોટવણી સ્થાન પર આધારિત છે ચલો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો અને વાંચી લો ત્રણ નંબરના ક્વેશ્ચનનો ડેટા જોઈએ એક અંતર અરીસાની વક્રતા ત્રિજ્યા પંદર સેન્ટીમીટર છે એટલે r બરાબર લખી નાખો પંદર સેન્ટીમીટર પણ અંતરગોળ કીધું હોય તો માની લો કે આ રીતે અંતરગોળ બનાવશો તો એનું કેન્દ્ર અહીંયા આવશે પ્રકાશ આ દિશામાં આવશે એની વિરુદ્ધ દિશામાં અંતર માપવા જાવ એટલે r બરાબર માઇનસ પંદર થશે સમાન દિશામાં હોય તો પ્લસ પંદર વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ પંદર તો કીધું કે આરિસાની સામે વસ્તુ u બરાબર દસ સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો વસ્તુ અંતર પણ ઋણ આવશે કારણ કે પ્રકાશના કિરણની વિરુદ્ધ દિશામાં અલગ અલગ પાર્ટ માટે મોટવણી તો પેલા મોટવણી આપણે શોધીએ ચલો તો મોટવણી શોધવા માટે એફ નથી મારી પાસે ટુ માઇનસ આર બાય ટુ સોરી પ્લસ આર બાય ટુ ની કિંમત આપણે માઇનસમાં લીધેલી છે તો માઇનસ પંદર ના છેદમાં બે પ્રતિબિંબ મોટું મળશે ચલો આપણી પાસે સમીકરણ છે એનું લખી દઈએ અરીસા માટેનું સૂત્ર તો તમને બધા લોકોની યાદ છે કે અરીસા નું સૂત્ર શું થાય તો માઇનસ વન યુ દસ પ્લસ વન અપોન વી વી ની કિંમત તમારે શોધવાની છે અને ઇઝ ઇક્વલ ટુ વન બાય એફ ની કિંમત છે માઇનસ સાત પોઈન્ટ પાંચ ઓકે વન બાય વી સૂત્ર નો કરતા કરી તો-1.7.5 તો તો અને આ આ આવશે થઈ જશે અંદર સાત પોઈન્ટ પાંચ ગુણ્યા દસ એટલે કે સેવન્ટી ફાઈવ પંચોતેર લસા થશે અહીંયા આ બાજુ આવશે એટલે માઇનસ દસ અને આ બાજુ આવશે પ્લસ સાત પોઈન્ટ પાંચ ઓકે

તો તરી એટલે જવાબ આવશે ચલો ફટાફટ જલ્દી થી સ્ક્રીનશોટ લઈ લો નેક્સ્ટન આપણે રીડ કરીએ અહીંયા ચાર નંબર નો જે ક્વેશન છે એ તમને એવું દર્શાવે છે કે ત્રણ પોઈન્ટ એક અને ત્રણ બે અલગ અલગ ભાગમાં આપેલો છે એ રીતે બીજો ભાગ છે ચલો તો અહીંયા કીધું કે એક અંતર્ગો અરીસા માટે આર બરાબર વક્રતા ત્રિજ્યા પંદર છે તો વક્રતા ત્રીજા અંતરગુળ માટે માઇનસ પંદર લખી નાખો એટલે કેન્દ્ર લંબાઈ મળશે. ના કે માઇનસ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પછી નેક્સ્ટ કીધું કે અરીસાની સામે વસ્તુને પાંચ સેન્ટીમીટર એટલે યુ બરાબર માઇનસ પાંચ સેન્ટીમીટર એ હોય તો પ્રતિબિંબના સ્થાન પ્રકાર અને મોટવણી ના કિસ્સા તમારે મેળવવાના છે આગળના કિસ્સામાં તમે વાત કરીએ કે આગળના કિસ્સાની અંદર તમને મોટાવણી ધન મળતી હતી બીજું કે વસ્તુ જે છે એ જ જગ્યાએ પ્રતિબિંબ મળતું એટલે પ્રતિબિંબ કેવું હતું વાસ્તવિક હતું અને ઉલટું હતું બરાબર હવે આ કિસ્સામાં તમારે શોધવાનું છે તો લખી આખે માઇન પ્લસ વન અપ ઓન યુ પ્લસ વન અપ ઓન વીઝ ઇક્વલ ટુ વન બાય એફ કિંમત મૂકી દો વન બાય માઇનસ ફાઇવ પ્લસ વન બાય તો લસા તમે લેશો તો જવાબ તમારો જે આવશે ગણતરી કરી દઈએ સાત પોઈન્ટ પાંચ લસા જ લઈ લઈએ તો સાત પોઈન્ટ પાંચ પાંચ લસા લઈ લો કે એક પોઈન્ટ પાંચ માંથી એક જાય તો પોઈન્ટ પાંચ એટલે વન બાય ટુ વન બાય ટુ એટલે કે જવાબ આવશે પંદર સેન્ટીમીટર એટલે વી બરાબર પંદર ચલો મોટાવી લખી નાખે મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી ના માં યુ તો માઇનસ પંદર અને યુ જે આવશે માઇનસ પાંચ પ્લસ ત્રણ અને પ્લસ ત્રણ પ્રતિબિંબું મોટું છે એટલે એવું કહી શકાય કે મોટું અને ચત્તું એટલે કે સીધું જે દિશામાં વસ્તુ છે એ જ દિશામાં તમને જે ટાઈપની વસ્તુ આ રીતે હોય ઉપર તો એ જ દિશામાં તમને પ્રતિબિંબ મળશે પણ આ પ્રતિબિંબ આભાસી એટલે ક્યાં મળશે એ છે ચાર પોઈન્ટ એ નો પોર્શન આપણે ડિફાઈન કરી શકાય બરોબર તો એમાં એવું કીધું છે ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો સિમ્પલ વિચારો કે કાર આ રીતે પાર્ક કરેલી છે બરોબર અહિયાં તમારી કારની અંદર આ સાઈડથી થી તમે બેઠા છો આ સાઈડ પાછળનો મિરર આવતો હશે કોઈ વ્યક્તિ દોડતી દોડતી આવતી હોય તો તમને એવું કીધું છે કે અંદર છે તો આર બરાબર બે હોય તો એફ બરાબર સ્વાભાવિક રીતે એક મીટર નો હોય કદાચ તમને આઈડિયા હોય તો જે પણ મિરર વાપરવામાં આવે છે સાઈડ વ્યૂ મિરર એ હંમેશા બહિર્ગોળ હોય છે

મતલબ કે પ્રતિબિંબ ની ઝડપ કેટલી હોય તો અહીંયા લખી નાખો વી એટલે કે વસ્તુની ઝડપ અને વીઆઈ એટલે કે ઇમેજ એટલે પ્રતિબિંબની શોધવાની છે કશું જ નથી કરવાનું તમારે મીટર ના અંતરે છે ત્યારે વસ્તુનું અંતર માપો પછી પાંચ એક સેકન્ડમાં પાંચ મીટર ઓછું કરે એક સેકન્ડમાં કેટલું અંતર ઓછું કરે પાંચ એટલે ચોત્રીસ મીટરે થાય તો ચોત્રીસ માટે તમારું સ્થાન શોધી નાખો તો તમારે બે વસ્તુ શોધવાની થશે પહેલી વસ્તુ પ્રતિબિંબનું સ્થાન પેલું જે છે એ શું શોધવાનું થશે પ્રતિબિંબનું સ્થાન તો પ્રતિબિંબના સ્થાનને આપણે કઈક નામ અલગથી આપી દઈએ કેપિટલ V લખો છો અહીંયા કેપિટલ V અને પહેલું સ્થાન છે એ વન અને બીજું સ્થાન છે એ ટુ વિ વન અને વી ટુ શોધવાનું છે અને વિવન અને વીટુ નો જે એક સેકન્ડ માં ડિફરન્સ મળે તમારી પ્રતિબિંબની ઝડપ સિમ્પલ જો ફરીથી કહો પેલા અહીંયા છે કાચમાં જુઓએ તો વસ્તુનું પ્રતિબિંબ ગમે ત્યાં દેખાતું હશે બરાબર પછી થોડોક આગળ આવે એક સેકન્ડમાં પાંચ મીટર જેટલો આગળ આવે ત્યારે બીજું પ્રતિબિંબ મળતું છે અહીંયા અહીંયા બે પ્રતિબિંબ મળતા હશે તો એક સેકન્ડમાં બંને પ્રતિબિંબ વચ્ચેનો ડિફરન્સ એ જ તમારું શું દર્શાવે છે તો યુવન મળી ગયું ઓગણચાલીસ યુ ટુ મળી ગયું ચોત્રીસ અને હંમેશા ઋણ જ આવશે વસ્તુ અંતર હંમેશા ઋણ જ મળે એટલે માઇનસ ઓગણચાલીસ લખી દીધું ચલો નેક્સ્ટ જોઈએ પહેલાં તો આપણે અંતરગુળ અરિક્ષા માટે સૂત્ર લખો સૂત્ર લખ્યું છે લસા લઈ લો તો આપણે વિને સૂત્ર નો કરતા કરવાનો થાય બરોબર તો એક કામ કર્યા આપણે જે લખ્યું ને એમાંથી વિને સૂત્ર નો કરતા જ પેલા કરી દઈએ આ પદ છે માઇનસમાં જ જશે લખી નાખો દરેક વખતે તમારી પાસે એક જ સમીકરણ વાપરવાનું છે બીજા સમીકરણનો ઉપયોગ કરવાનો નથી હવે એની ગણતરી દર્શાવી અહીંયા તમારી પાસે છે એટલે માઇનસ વન તો જવાબ આવશે માઇનસ ઓગણ ચાલીસ ના છેદ માં માઇનસ ચાલીસ તો માઇનસ માઇનસ કેન્સલ તો ઓગણ ચાલીસ ના છેદમાં ચાલીસ પ્રારંભિક અંતર મળી ગયું હવે નેક્સ્ટ અંતર જે છે એ તમને કીધું છે કે પાંચ સેકન્ડ પછી એક છેદ માં માઇનસ ચોત્રીસ માઇનસ એક એટલે કે માઇનસ ચોત્રીસ ના છેદમાં માઇનસ પાંત્રીસ તો જવાબ આવશે ચોત્રીસ ભાગ્યા પાંત્રીસ ડન બે મળી ગયા તો ઝડપ શોધવાની છે તો ઝડપ બરાબર એક સેકન્ડમાં સ્થાનમાં સ્થાનમાં થતો થતો આવશે છેદમાં સમય ટી વી વન ઓગણ ના છેદમાં ચાલીસ માઇનસ પાંત્રીસ ચોત્રીસ ના છેદમાં પાંત્રીસ ભાગ્યા એક લસા લઈ લો તો લસા લેશો તો પાત્રીસ ગુણ્યા ઓગણચાલીસ અને ચાલીસ ગુણ્યા ચોત્રીસ તો ગણતરી કરશો તો આ જવાબ તમને મળશે તેર કારણ કે ઓગણચાલીસ ગુણ્યા પાત્રીસ એટલે ખબર પડશે મારી પાસે ચાલીસ એટલે તેર સાહીઠ અને છેદમાં ચાલીસ ગુણ્યા પાત્રીસ એટલે કે ચાલીસ અને પાંત્રીસ નો ગુણાકાર આવશે ચૌદસો તો એ જે જવાબ મળ્યો તમને મળશે એક ના છેદમાં બસો ને એસી સમગ્ર ગણતરી દર્શાવો તો પાંચના છેદમાં ચૌદસો ચૌદસો ભાગ્યા પાંચી એકના છે આગળનો એનો જ બીજો પાર્ટ છે એની ચર્ચા કરી એના અંદર ઘણા બધા પાર્ટ કહેવાય જેમ કે પાંચમો ક્વેશ્ચન છઠ્ઠો સાતમો આઠમો આ બધા જ ક્વેશ્ચન ચોથા ના ના પાર્ટ છે ચોથાની વેરાયટીના ચલો આપણે આગળ જોઈએ હજુ બી બરોબર તો અહીંયા લખી નાખો છઠ્ઠો ક્વેશ્ચન ઇઝ ઇક્વલ ટુ 4b ચોથાનો બીજો ભાગ ધારો કે તમે કાર પાર્ક કરો જેમાં r બરાબર તો બે જ છે એટલે f બરાબર એક લખી જ નાખવાનો કોઈ વ્યક્તિ દોડતી આવે છે सेम વેગ છે વેગ v બરાબર પાંચ મીટર પ્રતિ સેકન્ડ પણ અત્યારે ક્યાં ઊભો છે તો u1 બરાબર ઓગણત્રીસ મીટરે છે પહેલો કિસ્સો છે ઓગણત્રીસ પાંચ મીટર થી આવે તો બીજો કિસ્સોમાં u2 કેટલો થઈ જશે 29 માંથી 5 માઈનસ કરો

આપણે કીધું કે માઇનસ આવશે તો અહીંયા લખી નાખો ચલો વી શોધી નાખો યુ એફ છેદમાં યુ ટુ માઇનસ એફ માઇનસ યુ ટુ યુ ની કિંમત તમારી પાસે છે ચોવીસ ચોવીસ ગુણ્યા એક છેદ માં માઇનસ ચોવીસ માઇનસ એક માઇનસ ચોવીસ ના છેદમાં માઇનસ પચીસ તો ચોવીસ પચીસ ચલો માઇનસ વી ટુ ના છેદમાં ડી ઓગણત્રીસ ભાગ્યા ત્રીસ માઇનસ ચોવીસ ભાગ્યા પચીસ તો બે ને ચોકડી ગુણાકાર માં લખી નાખો તો પચીસ ગુણ્યા ઓગણત્રીસ એટલે કે સાતસો ને પચીસ અને ચોવીસ ગુણ્યા ત્રીસ એટલે કે સાતસો ને વીસ છેદ માં ત્રીસ ગુણ્યા પચીસ સાતસો ને પચાસ પાંચ ના છે ફટાફટ દાખલાની ગણતરી થઈ જશે કારણ કે સૂત્ર તમને હવે ખબર પડી ગઈ ચલો આગળ જુઓ ચલો અહિયાં સાતમા નંબર નો ક્વેશન બરાબર તમારી બુકનો નો ક્વેશન છે ત્રીજો ત્રીજા ક્વેશન સાથે કમ્પેર કરવાનું છે r બરાબર તમે લખી જ નાખો બે છે f બરાબર એક થશે પછી ઝડપ વી બરાબર પાંચ છે હવે સ્થાન છે u અને ઓગણીસ છે તો યુ બરાબર લખી નાખો તો ઓગણીસ માઇનસ પાંચ અને વસ્તુ અંતર હંમેશા ઋણ મળશે એટલે માઇનસ ઓગણીસ મીટર અને માઇનસ ચૌદ મીટર શોધવાનું છે શું વી શોધવાનું છે વી ટુ શોધવાનું છે તો તમને આવડી જ ગયું બોલો કયું સમીકરણ વાપરશું વીવન બરાબર યુ વન એફ છેદમાં યુ વન માન કિંમત લખો માઇનસ ઓગણીસ ગુણ્યા એક છેદમાં ઓગણીસ ના છેદ માં માઇનસ વીસ વી ટુ લખી નાખો યુ ટુ એફ છેદમાં યુ ટુ માઇનસ એફ માઇનસ યુ ટુ ની કિંમત ચૌદ ચૌદ ગુણ્યા એક છેદમાં માઇનસ ચૌદ માઇનસ એક

લસા લખો ઓગણીસ ગુણ્યા પંદર છે એક ના છેદ માં સાહીઠ મીટર સેકન્ડ ક્લિયર ચલો આઠ નંબર નો ક્વેશન બાકી છે હવે આઠ નંબર નો ક્વેશન સેમ આ જ મેથડ થી છે હું નથી અત્યારે તમને શીખવાડતો આઠ નંબર નો ક્વેશન તમારે જાતે ગણવાનો છે અને જે પણ જવાબ આવે એ કમેન્ટ સેક્શનમાં જઈ કમેન્ટ કરવાની છે કે આનો જવાબ શું આવશે જો ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો પણ એ જે જવાબ મળ્યો એ તમારે જાતે સોલ્વ કરીને મને કહેવાનો છે ક્લિયર ચલો આગળ જોઈએ ચલો અહીંયા નવમા નંબર નો ક્વેશ્ચન એટલે કે તમારી બુક નો પાંચમો અહીંયાનો નો નવમો એટલે કે text book નો પાંચમો question છે. બરોબર એક મિનિટ sorry પાંચમો question નથી નવમો question એ તમારી text book છઠ્ઠો છે. તો આપણે છઠ્ઠા question ની text book માં ચર્ચા કરી પાંચમો એકદમ સિમ્પલ છે હું મારા રકમ કદાચ મારાથી મિસ થઈ ગઈ હશે હું ફરીથી તમને સમજાવી દઈશ વાંધો નહીં એ રકમ લઈને. તો પહેલા તો જુઓ અહીંયા હવામાં રાખેલા બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી પ્રકાશ પાંચ નું અને એક બિંદુવત ઉદગમ એટલે અહિયાં થશે તો મતલબ પાતળા માધ્યમ માંથી એક ઘટ માધ્યમમાં પ્રકાશ જયારે વક્ર સપાટી માંથી પસાર થતું હોય તો એના માટે સૂત્ર મેં તમને ભણાવેલું છે કયું સૂત્ર છે

તો સમજો આ વક્ર સપાટી કેન્દ્ર અહીંયા ક્યાંક મળતું હશે તો પ્રકાશનું કિરણ આ દિશામાં જાય અને તમે માપો છો પ્રકાશના કિરણની દિશામાં જો કોઈ વસ્તુ પ્રકાશના કિરણની દિશામાં માપવામાં આવે તો એને ધન લેવામાં આવે છે કેવું લેવામાં આવે છે ધન તો આપણે ધન લઈ લીધું નેક્સ્ટ વસ્તુનું અંતર તમને કીધું છે કે આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ સો સેન્ટીમીટર છે હવે પ્રકાશ નો ઉદગમ કે જ્યાંથી પ્રકાશ ઉત્પન્ન થાય તો આને કહેવાય વસ્તુ અંતર u અને વસ્તુ અંતર u ની કિંમત આપણે લખી નાખશું hundred ચલો એની દિશા ધન લઈશું કે ઋણ તો તમે આ દિશામાં વિરુદ્ધમાં જાઓ છો પ્રકાશના કિરણની વિરુદ્ધમાં એટલે minus સેન્ટીમીટર બધું જ સેન્ટીમીટરમાં છે એટલે જવાબ પણ સેન્ટીમીટરમાં મળશે તો તમને કીધું કે પ્રતિબિંબનું સ્થાન મેળવો કોનું સ્થાન મેળવવાનું છે પ્રતિબિંબનું લખો આ સમીકરણમાં સૂત્ર કિંમત તો minus n one એક

આ બાજુ લઈ જાઉન્ટો આનો લસા તમે લો તો લસા કેટલો આવશે સો આવશે સો લસ્સા ચાલીસ ને શું કરવા માટે બે પોઈન્ટ પાંચ વડે ગુણવું પડે તો બે પોઈન્ટ પાંચ માઇનસ એક

પરિભ્રમણ કરતા ચોવીસ કલાક નો સમય લાગે છે અને પૃથ્વી પરથી જોતા તે એક ડિગ્રી થયેલી લાગે છે બરોબર તો એક પરિભ્રમણ એટલે ટોટલ કેટલો સમય પેલું થશે ચોવીસ કલાક અને એક પરિભ્રમણમાં કેટલા ડિગ્રી હોય ત્રણસો સાઈઠ તમને ખબર છે એક રોટેશન કમ્પ્લીટ થાય મને પૃથ્વી આમ ફરીને અહીંયા આવશે બરોબર તો એક રોટેશન પૂરું કરે પોતાની ધરીની આજુબાજુ તો ચોવીસ કલાક તો હું લખી શકું ત્રણસો સાહીઠ નું પરિભ્રમણ કરે તો ચોવીસ કલાક લાગે તો જો સૂર્ય એક જ ડિગ્રી જેટલો શિફ્ટ થયેલો છે તો એક ડિગ્રી ના શિફ્ટ માટે કેટલો સમય એક ડિગ્રી ના શિફ્ટ માટે કેટલો તો ચોવીસ છેદમાં ત્રણસો સાહીઠ ચોવીસ કલાક છે એને સેકન્ડ મિનિટમાં ફેરવી દો તો મિનિટમાં ફેરવશો તો એક કલાકમાં સાઠ મિનિટ સાઠ કેન્સલ છ ચોવીસ ભાગ્યા છ એટલે કે ચાર તો ઇન્શોર્ટ આપણે કહી શકીએ કે ત્યાં ચાર મિનિટ જેટલો ડિફરન્સ જોવા મળે છે ચોવીસ કલાકને આપણે મિનિટમાં ફેરવી લઈએ કલાક બરાબર સાઠ મિનિટ તો

એટલે એક એક્ઝામ્પલ આપું કે એક પ્રવાહી છે પ્રવાહીમાં તમે કઈક વસ્તુ નાખો છો ને એ વસ્તુ વસ્તુ નાખતા જાય છે તો તમને એવું કીધું કે પ્રવાહીનો કેટલો હશે પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે બરોબર અને વક્રી ભવનાંક તમારે શોધવાનો થશે તો તમને માની લો કે અહિયાં કાચનો વકરી ભવનાંક આપી દીધો છે અને લિક્વિડનો નો ભવનાંક તમારે શોધવાનો છે અને વસ્તુ અદ્રશ્ય થઈ જાય

તો તમે એનું પ્રતિબિંબ મેળવી જ શકો પણ કેન્દ્ર લંબાઈ જો અનંત થઈ જાય તો એ પરિસ્થિતિ સૂત્ર જે લેન્સ મેકર ફોર્મ્યુલા છે વન બાય એફ ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન છેદમાં એન વન ઇન બ્રેકેટ ઓફ વન બાય આર વન માઇનસ વન બાય આર ટુ

તો સેમ એ જ માધ્યમ લિક્વિડ નું NL is equal to એક point સુડતાલીસ નું જ હોવું જોઈએ કા તો એના કરતા વધારે કા તો એના કરતા વધારે તો મતલબ એવું કહી શકાય કે જો વસ્તુને તમારે ગાયબ કરવી છે તો જે પણ પ્રવાહી છે એ પ્રવાહી નો વક્રી ભવન ના કાચ ના જેટલો કા તો એના કરતા વધારે હોવો જોઈએ બરોબર તો લખી શકાય કે અહીં પ્રવાહી નો વક્રી ભવન કાચના વકરી ભવનાક જેટલો હોવો જોઈએ ઓકે તો પાણી કરતા તો મોટો જ છે એટલે પાણી તો ક્યારેય પણ હોઈ શકે નહીં એટલે પ્રવાહી તરીકે પાણીનો ઉપયોગ થઈ શકે નહીં પણ આવો વકરી ભવનાંક કોનો છે તો ગ્લિસરીનનો છે તો મતલબ કહી શકાય કે તમે જો ગ્લિસરીન ની અંદર લેન્સને ડુબાડી દો

તો પાવર શોધો તો એટલે નો હશે તમે જે લેશો એ કેટલો આવશે જેટલો છે એના પછીનો ક્વેશ્ચન જો બારમો બરાબર આપણે લખી શકીએ નંબર નો ક્વેશન ઇઝ ઇક્વલ ટુ નાઇન પોઈન્ટ આઠ નો સેકન્ડ પાર્ટ ચલો

તો પેલા તો લેન્સ નું સમીકરણ લખવું પડે લેન્સ નું સમીકરણ તમને બધા યાદ હશે કયું સમીકરણ છે લેન્સ નું સમીકરણ દર્શાવશો તો કયું સમીકરણ આપણે દર્શાવી શકીએ ફોર્મ્યુલા તો વન અપોન એફ ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન છેદ એન વન બ્રેકેટ ઓવર વન બાય આર વન માઇનસ વન બાય આર ટુ ચલો વન બાય એફ એટલે કે વન બાય ટ્વેલ્વ શોધવાનો છે હવાનું માધ્યમ છે બાર નો એટલે એક છેદમાં પણ એક વક્ર સપાટી દસ માઇનસ ચલો હવે સાદુ રૂપ આપી દઈએ વન બાય ટ્વેલ એન માઇનસ વન એકસો ને પચાસ ડાયરેક્ટ લસા લઈ લઈએ પંદર માઇનસ દસ એટલે અહિયાં પંદર અને માઇનસ માઇનસ પ્લસ દસ તો લખી શકાય વન બાય ટ્વેલ ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ વન પચીસ ના છેદમાં એકસો પચાસ પચીસો તો લીધો તો વન પ્લસ વન બાય ટુ ધેટ મીન્સ થ્રી બાય ટુ અને થ્રી બાય ટુ એટલે કે એક પોઈન્ટ પાંચ જેટલો ઓખરી ભૂનાંક આવશે એટલે જે પણ ગ્લાસ બનેલો હશે એ કોનો બનેલો હશે તમે વિચાર કરી શકો કે એ ગ્લાસ બનેલો હશે ત્રીજો ભાગ છે એના જેવું છે આ ખૂબ જ ધ્યાન માં રાખજો કારણ કે આના રિલેટેડ એમસીક્યુ પૂછવાની સંભાવના ઘણી વધારે છે અને પૂછાય બી છે અને એમસીક્યુ ની અંદર ટ્રીક કઈ રીતે થાય છે એ તમારે સમજવાનું છે તો કીધું કે એક બહેર લેન્સની lens હવા માં કેન્દ્ર લંબાઈ હવા માં કેન્દ્ર લંબાઈ એટલે f એર લખી નાખો હવા માટે f a વીસ centimeter છે તો પાણી માં કેન્દ્ર લંબાઈ f વોટર કેટલી હશે તમારે શોધવાની છે હવા અને પાણી ના વક્રી ભવન માટે તમારે લીધો કે પાણી નો વક્રી ભવન એક point તેત્રીસ લઈ લો અને કાચ નો વક્રી ભવન ના બરાબર એક point પાંચ લઈ લો ચલો સમીકરણ આપણે લખીએ તો lens નું હવામાં સૂત્ર વન by f air is equal to ng એટલે કે કાચનું માધ્યમ minus બાર નું હવા માધ્યમ એટલે કે n air છેદ માં n air અને અહીંયા તો કૌંસ માં વન by r one minus one by r two fix જ છે સમીકરણ નંબર એક આપી દો lens પ્રવાહીમાં પ્રવાહી એટલે પાણીમાં તો પાણી માટે તમારે લખવું હોય તો વન by f w f water is equal to n g minus n w divided by n w વન by r one minus વન by r two કારણ કે બીજું માધ્યમ પ્રવાહી નું છે પાણી નું છે એટલે આપણે એ રીતે લખીશું સમીકરણ નંબર બે ચલો સમીકરણ એક અને બે નો ગુણોત્તર લખી દઈએ તો સમીકરણ એક ભાગ બે લેતા તો જુઓ પહેલામાં વન બાય એફ એ એના છેદમાં વન બાય એફ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પહેલો કહુંસ તો ઉપર માટે તમે લખો બંનેમાં જો આ પાર્ટ તો સરખો જ છે આમાં બી આ પાર્ટ સરખો છે આમાં બી આ પાર્ટ સરખો જ એ તો કેન્સલ થઈ જ જશે ગુણોત્તર પ્રમાણમાં ઓકે તો એને લખવાની જરૂર નથી તો પહેલા ભાગમાં આવશે એન જી માઇનસ એન એ છેદમાં એને ડીવાઈડ બાય એનજી માઇનસ એન ડબલ્યુ છેદમાં એન ડબલ્યુ છેદ નો છેદ ચલો આ સૂત્ર તમારે ક્યારે પણ પૂછાય તો આ સૂત્ર યાદ રાખવાનું ક્યારે પણ તમને એવું કીધું કે લેન્સ ને અહિયાં થી ને અહિયાં મૂકવામાં આવે છે અહિયાં થી લઈને અહિયાં મૂકવામાં આવે છે તો ડેફિનેટલી આ જ સમીકરણ તમારે વાપરવાનું છે અને સૂત્ર છે fw ના છેદમાં fa બરોબર ઇઝ ઇક્વલ ટુ nw એટલે કે પ્રવાહીનું માધ્યમ કૌંસમાં ng એટલે કે કાચનું માધ્યમ માઈનસ હવાનું માધ્યમ છેદમાં n એટલે હવાનું માધ્યમ કૌંસમાં ng માઈનસ nw એટલે કે કાચનું માધ્યમ છેદમાં પ્રવાહી ચલો આ મૂકો કિંમત તો કિંમત માં તમારી પાસે fw શોધવાનું છે fa છે 20 nw તેત્રીસ

તો સમગ્ર આન્સર તમે ગણતરીમાં લખશો એટલે ઇઠ્યોતેર પોઇન્ટ બે સેન્ટીમીટર મળશે કેટલો જવાબ આવશે ઇઠ્યોતેર પોઇન્ટ બે સેન્ટીમીટર તો તમે જુઓ માધ્યમ ક્યાંથી ક્યાં બદલાવાનું હવામાંથી પ્રવાહીમાં તો વક્રી ભવનાંક તમારો જો કેટલો થઈ ગયો થી વધી અને ઇઠ્યોતેર જેટલો થઈ ગયો થી વધીને કેટલો થઈ ગયો ઇઠ્યોતેર જેટલો તો વક્રીભવ અ એફ છે કેન્દ્ર લંબાઈ વધે છે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય વધે છે નોટ કરી લો ચૌદ નંબરનો ક્વેશન એ ચૌદ નંબરનો ક્વેશન તમારી ટેક્સ્ટ બુકનો નવ પોઈન્ટ નવ નંબરનો છે ઉદાહરણમાં કીધું કે આકૃતિમાં દર્શાવેલા લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ મેળવવાનું છે ચાલો પહેલી જ વસ્તુ પહેલો લેન્સ છે તો ફર્સ્ટ લેન્સ માટે પ્રથમ લેન્સ માટે ઓકે u બરાબર ત્રીસ માઇનસમાં કારણ કે તમને ખબર છે કે પ્રતિબિંબ હંમેશા વસ્તુ હંમેશા ઋણ મળે કેન્દ્ર લંબાઈ f પ્લસ દસ છે V શોધવાનું થશે તો લેન્સનું સૂત્ર વાપરો અને વી શોધી નાખો તો આપણી પાસે કિંમત મળશે વન અપોન માઇનસ યુ પ્લસ વન અપોન વી ઇઝ વન બાય વી સૂત્ર નો કરતા કરો તો વન બાય એફ પ્લસ વન બાય યુ વન બાય એફની કિંમત કેટલી છે ટેન પ્લસ વન બાય યુ એટલે માઇનસ થર્ટી લઈ લો ત્રીસ તો ત્રીસ લસા આવશે તો ત્રણ અને અહીંયા ત્રણ વડે અહીંયા એક વડે કારણ કે ઓલરેડી છે જ તો તો જવાબ તમારો આવશે ટુ બાય થર્ટી એટલે વી ને સૂત્રનો કરતા કરો તો વી બરાબર ત્રીસ છેદમાં બે એટલે પંદર જવાબ આવશે ઓકે હવે તમે જો આ ત્રીસ અંતર તમને આપી દીધું છે અહીંયાથી પંદર સેન્ટીમીટર એટલે આ બે વચ્ચેનું અંતર પાંચ છે અને આ બીજું દસ છે એટલે એકઝેટ પ્રતિબિંબ તમારું અહીંયા મળશે પ્રતિબિંબ જે મળ્યું એ તમને અહીંયા મળે છે તો હવે તમે કહી શકો કે પ્રતિબિંબ જે મળે છે પહેલાનું એ બીજા માટે તો વસ્તુની જેમ વર્તે તો લખાય કે પ્રથમ લેન્સનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુની જેમ વર્તે છે ચલો તો બીજો લેન્સ લખો દ્વિતીય લેન્સ માટે તો તમારે પહેલું લખવું પડે વસ્તુ અંતર તો વસ્તુ અંતર કેટલું આવશે વસ્તુ અંતર તમે દર્શાવશો તો વસ્તુ અંતર કેટલું આવશે તો તમે જો પ્રતિબિંબ અહીંયાથી અહીંયા મળ્યું પંદરે અને બીજો લેન્સ અહિયાં છે આટલું આટલું આખું અંતર તમે દર્શાવો તો આ આ વચ્ચેનું પાંચ તો આટલું અંતર જે મળે છે દસ મળશે કેટલું મળશે દસ તો હું અહીંયા લખી શકું છું કે યુટુ બરાબર યુ ટુ બરાબર દસ યુટુની જે કિંમત મળશે તમે લખી શકો છો દસ ક્લિયર ઓકે વી શોધવાનો છે V2 શોધવાનો છે અને f2 તમને આપી દીધું છે અંતર ગોળ છે એટલે માઇનસ દસ થશે સમીકરણ લખો માઇનસ વન 1 યુ પ્લસ વન બાય વી ટુ ઇઝ ઇક્વલ માઇનસ વન બાય ટેન પ્લસ શોધવાનું છે ને ઇઝ ઇક્વલ એટલે માઇનસ છે તમે એમ કહો કે મેં અહીંયા પ્લસ કેમ લીધું તો તમે જુઓ પ્રકાશનું કિરણ આ દિશામાં છે બરાબર પણ એનું પ્રતિબિંબ તમને અહીંયા મળે તો આ આ પ્રતિબિંબ આના માટે વસ્તુની દિશામાં વર્તે તો વસ્તુની દિશા મતલબ બંને જે છે એની દિશા કઈ આવશે એક જ દિશામાં છે પ્રકાશનું કિરણ બે દિશામાં પ્રતિબિંબ તમારું આ વસ્તુ આ બે આ દિશામાં બંને એક દિશામાં એટલે આપણે ધન લીધું તો આ બંને કેન્સલ સો વન બાય વી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો વી ટુ ઇઝ ઇક્વલ ટુ આવશે અનંત વી ટુ ની કિંમત ક્યાં મળશે અનંત ચલો તો હવે હું અહીંયા દર્શાવું કે પ્રતિબિંબ મળ્યું તમને અનંત અંતરે અહીંયાથી આ અનંત અંતરે મળે છે તો લખાય કે બીજાનું પ્રતિબિંબ ત્રીજા માટે વસ્તુની જેમ વર્તે તો વસ્તુ અંતર તમે લખી નાખો u3 u3 બરાબર કેટલું આવશે અનંત કારણ કે અંતર અનંત અંતરે મળે છે તો તમારે શોધવાનું છે v3 તો ફરીથી પાછો બૈરગોડ લેન્સ જ છે તો બૈરગોળ લેન્સ માટે લખો વન બાય યુ થ્રી પ્લસ વન બાય વી થ્રી ઇઝ ઇક્વલ ટુ વન બાય એફ થ્રી તો માઇનસ વન બાય ઇન્ફાઇનિટ પ્લસ વન બાય વી થ્રી ઇઝ ઇક્વલ ટુ વન બાય એફ થ્રી વન બાય ઝીરો તો વી થ્રી બરાબર એફ થ્રી તો પ્રતિબિંબ તમને ક્યાં મળશે મુખ્ય કેન્દ્ર ઉપર મુખ્ય કેન્દ્ર કેટલાનું છે તો ત્રીસનું તો જવાબ વી થ્રી બરાબર મળશે ત્રીસ આવી રીતે તમે ગણશો તો ઇઝીલીમાં તમે શીખી શકશો તો લખી શકાય કે ત્રીજા માટે ત્રીજા માટે જે પણ પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ તમને મુખ્ય કેન્દ્ર એફ ઉપર એટલે કે ત્રીસ અંતરે મળે છે આ તમારું ફાઇનલ પ્રતિબિંબની રચના લેન્સના સંયોજન માટે તો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ